નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વિદ્યાર્થીઓ દ્વારા જે પ્રશ્નો વારંવાર કોમેન્ટ કરીને પૂછવામાં આવે છે એ તમામ પ્રશ્નોના જવાબ મેળવવાના છે આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થીઓ દ્વારા જે પ્રશ્નો પૂછવામાં આવે છે એનું લિસ્ટ છે એ મેં અહીંયા બનાવેલું છે એ તમને હું બતાવી દઉં છું તો એ તમામ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોના આપણે જવાબ મેળવીશું વિદ્યાર્થીઓ દ્વારા જે પહેલો પ્રશ્ન પૂછવામાં આવે છે એ છે ચિકાસ પોર્ટલ પર ફોર્મ ભરવાનું રહી ગયું તો એડમિશન મળશે કે નહીં જે બીજો પ્રશ્ન છે એ છે રાઉન્ડ એકમાં જે કોલેજ સિલેક્ટ કરી હોય તેમાં રાઉન્ડ બેમાં એડમિશન મળી જશે કે નહીં પછી જે રાઉન્ડ એકમાં જે કોલેજમાંથી ઓફર આવી હોય તેમાં ના જવું હોય તો શું કરવું રાઉન્ડ બેમાં આ કોલેજ ફરીથી મળશે પછી જે મેરિટ લિસ્ટમાં નામ હોય અને ઓફર લેટર ના આવ્યો હોય તો શું કરવું પછી જે પાંચમો પ્રશ્ન પૂછવામાં આવે છે એ છે કોઈ કોઈપણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો એને કઈ રીતે સુધારી શકાશે પછી જે એલએલબીનું એડમિશન ક્યારે ચાલુ થશે અને એના સાથે સાથે એક ક્વેશ્ચન હોય છે કે બીએડનું મેરિટ લિસ્ટ છે એ ક્યારે આવશે સેકન્ડ રાઉન્ડમાં એડમિશન કઈ રીતે મળશે સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મેળવવા માટે ફોર્મ ફરીથી ભરવું પડશે અને જે ત્રણસો રૂપિયા ફી છે એ શું સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મેળવવા માટે ફરીથી ભરવી પડશે એના પછીનો જે પ્રશ્ન એ છે કે બીજી કોલેજો તમારે પસંદ કરવી હોય તો તમે એ બીજી કોલેજો કઈ રીતે પસંદ કરી શકો છો એટલે કે જ્યારે તમે રાઉન્ડ એકની અંદર કોલેજો સિલેક્ટ કરતા હોય ત્યારે તમે ચારથી પાંચ જે કોલેજો સિલેક્ટ કરવી હોય કરી હોય એના કરતાં વધારે હવે તમારે બીજી કોલેજ સિલેક્ટ કરવી હોય તો તમે એ ક્યારે કરી શકશો અને એ કઈ રીતે કરવી પછી પોસ્ટ ગ્રેજ્યુએશન મેરિટ લિસ્ટ છે એ ક્યારે આવશે બી એડનું મેરીટ લિસ્ટ છે એ ક્યારે બહાર પાડવામાં આવશે એકવાર કોલેજ કન્ફર્મ કરાવ્યા બાદ એને બદલી શકાય તો આ જે અગિયાર પ્રશ્નો છે એ મોસ્ટ ઓફ તમામ વિદ્યાર્થીઓના છે અને આ પ્રશ્નો વારંવાર કોમેન્ટની અંદર પૂછવામાં આવતા હોય છે તો હવે આપણે આજનો આ વિડીયો શરૂ કરીએ અને મેળવીએ તમામ પ્રશ્નોના જવાબ છે એક પછી એક તો જે પહેલો પ્રશ્ન છે એનો જવાબ છે કે જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો એડમિશન મળશે કે નહીં જો જીકાસ પોર્ટલ પર તમે કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરી ન હોય તો તમને જે પંદર સરકારી યુનિવર્સિટી છે એ સરકારી યુનિવર્સિટીની અંદર એડમિશન મળી શકશે નહીં કારણ કે જે પંદર સરકારી યુનિવર્સિટી છે એની અંદર એડમિશન મેળવવા માટે તમારે કમ્પલ્સરી જે જીખાસ પોર્ટલ છે એના પર રજીસ્ટ્રેશન કરવાનું હતું અને જે આના માટે જે નવો રાઉન્ડ છે એ બહાર પાડવામાં આવનાર નથી એટલે કે જે રાઉન્ડ એક રાઉન્ડ બે અને રાઉન્ડ ત્રણ છે એ જીખાસ પોર્ટલ પર જે વિદ્યાર્થીઓ ઓલરેડી રજીસ્ટ્રેશન કરાવેલું હોય એમના માટે જ બહાર પાડવામાં આવનાર છે પરંતુ મને લાગે છે ત્યાં સુધી જ્યારે પૂરક પરીક્ષાઓનું પરિણામ આવી જશે એના પછી જે કાસ પોર્ટલ છે એ ફરીથી એકવાર ઓપન કરવામાં આવી શકે છે ત્યારે તમે જો હજુ સુધી ફોર્મ ભર્યું ના હોય તો તમને એડમિશન મળવાનો ચાન્સ રહેલો છે ફોર્મ ક ઓપન કરવામાં આવશે એવું હું કહેતો નથી પરંતુ એવા ચાન્સીસ છે કે ફોર્મ છે એ બીજીવાર ઓપન કરવામાં આવે તો આ થઈ ગયો જવાબ કે જે કાસ પોર્ટલ પર ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો તમને એડમિશન મળશે કે નહીં અત્યારે તમારે માની લેવાનું છે કે તમને એડમિશન મળશે નહીં હા તમારે જો કોલેજ કરવી હોય તો જે ખાનગી કોલેજો છે અથવા તો ખાનગી યુનિવર્સિટી છે એની અંદર તમને એડમિશન છે એ મળી શકીએ છે હવે આપણે વાત કરીએ કે રાઉન્ડ એકમાં જે કોલેજ સિલેક્ટ કરી હોય તેમાં રાઉન્ડ બેમાં એડમિશન મળી જશે એટલે કે જ્યારે તમે રાઉન્ડ એકમાં જે કોલેજ સિલેક્ટ કરી હોય ફોર એક્ઝામ્પલ એક કોલેજ છે જીડી મોદી આર્ટ્સ કોલેજ તમે રાઉન્ડ એકની અંદર એ કોલેજ સિલેક્ટ કરી પરંતુ રાઉન્ડ એકની અંદર જે મેરિટ લિસ્ટ આવી એની અંદર તમારું નામ ન હતું અને રાઉન્ડ એકની અંદર તમને આ કોલેજ છે એની અંદર એડમિશન મળ્યું નહીં તો શું રાઉન્ડ બેની અંદર આ કોલેજની અંદર એડમિશન મળી શકે છે તો એનો જવાબ છે ચોક્કસથી હા કારણ કે રાઉન્ડ એકની અંદર જ્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમને ઓફર આપવામાં આવી હશે તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ રાઉન્ડ એકની અંદર એ કોલેજની અંદર જશે નહીં અને બીજી કોલેજની અંદર જશે તો રાઉન્ડ એકની અંદર તમે જે કોલેજ સિલેક્ટ કરી હોય એની અંદર તમને રાઉન્ડ બેની અંદર એડમિશન મળી શકે છે અને રાઉન્ડ બેની અંદર એડમિશન મેળવવા માટે તમારે કશું જ કરવાનું રહેતું નથી ડાયરેક્ટ તમારું બીજું મેરિટ લિસ્ટ છે એ જીકા દ્વારા અને યુનિવર્સિટીઓ દ્વારા બહાર પાડી દેવામાં આવશે એના પછીનો પ્રશ્ન છે કે રાઉન્ડ એકમાં જે કોલેજમાંથી ઓફર આવી હોય તેમાં ન જવી હોય તો શું કરવું એટલે કે તમારે જ્યારે રાઉન્ડ એકની અંદર જ્યારે આ પચીસ તારીખ છેલ્લી તારીખ છે તો કોઈ એક કોલેજ દ્વારા તમને રાઉન્ડ એકની અંદર ઓફર આપવામાં આવી હોય અને તમારે એ કોલેજની અંદર ન જવું હોય તો તમારે શું કરવાનું રહેશે તો તમારે સિમ્પલી કશું જ કરવાનું રહેતું નથી જે ઓફર લેટર આવે છે એ પણ ડાઉનલોડ કરવાની જરૂર નથી તમે કંઈ પણ પ્રોસેસ નહીં કરો તો તમે ડાયરેક્ટ છે એ રાઉન્ડ બેની અંદર એલિજિબલ થઈ જશો રાઉન્ડ બેમાં આ કોલેજ ફરીથી મળશે કે નહીં તો એનો તમને સિમ્પલી થોડો જવાબ આપો કે રાઉન્ડ એકની અંદર તમને કોલેજ એની અંદર ઓફર લેટર આવી ગયો હતો તમે કશું જ કર્યું નહીં તો હવે તમારે રાઉન્ડ બેની અંદર જ્યારે ફરીથી કોલેજ એમાં જવું હશે તો એ પોસિબલ બની શકશે નહીં રાઉન્ડ બેની અંદર તમને બીજી કોલેજ હોય એની અંદર જ એડમિશન મળશે અત્યારે એવું છે પરંતુ જ્યારે ફાઇનલ રાઉન્ડ બે બહાર આવશે ત્યારે આના વિશે આપણે વધારે કન્ફર્મ ઇન્ફોર્મેશન આપી શકીશું ચોથો પ્રશ્ન છે કે મેરિટ લિસ્ટમાં નામ હોય અને ઓફર લેટર ના આવ્યો હોય તો શું કરવું તો ઘણા બધા વિદ્યાર્થીઓને કેવું છે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હતું એની અંદર નામ હતું પરંતુ જે ફાઇનલ ઓફર લેટર છે એ આવ્યો ન હતું તો એનો મતલબ એવો થાય છે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પ્રમાણે તમારું કોલેજની અંદર સિલેક્શન થતું હતું પરંતુ જ્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું એની અંદર તમારું જે સિલેક્શન છે એ થયું નથી તો તમારે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી તમારું જે એડમિશન છે એ રાઉન્ડ બેની અંદર ચોક્કસ થઈ જશે હવે આપણે વાત કરીએ પાંચમા નંબરના પ્રશ્ન વિશે કે ફોર્મમાં કોઈપણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો એને ક્યારે અને કઈ રીતે સુધારી શકાશે એટલે કે તમારે કોલેજ પસંદગીની અંદર સબ્જેક્ટ પસંદગીની અંદર અથવા તો યુનિવર્સિટી પસંદગીની અંદર કોઈપણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો તમે એને કઈ રીતે સુધારી શકો છો તો આ ફોર્મની અંદર કોઈપણ પ્રકારની જો ભૂલ થઈ ગઈ હોય તો એ સુધારવા માટેની જે તક છે એ તમને રાઉન્ડ ત્રણની અંદર આપવામાં આવશે રાઉન્ડ ત્રણની અંદર તમે વિષય યુનિવર્સિટી અને કોલેજની અંદર પસંદગી છે એને સુધારી શકો છો અને ફોર્મની અંદર કોઈપણ પ્રકારના સુધારા વધારા કરવા હોય તો તમે એ રાઉન્ડ ત્રણ છે ત્યારે કરી શકો છો હવે આપણે વાત કરીએ છઠ્ઠા નંબરનો પ્રશ્ન અને એ છે કે એલએલબીમાં એડમિશન ક્યારથી ચાલુ થશે તો એલએલબીમાં એડમિશન ક્યારથી ચાલુ થશે એના રિલેટેડ ચિકાસ પોર્ટલ પર એવી સૂચના આપવામાં આવેલી છે કે એલએલબી એડમિશન એડમિશન માટેની જે ડેટ છે એ ટૂંક સમયની અંદર અનાઉન્સ કરવામાં આવશે પરંતુ એ એક્ઝેક્ટ ક્યારે શરૂ કરવામાં આવશે એના રિલેટેડ કોઈપણ પ્રકારની ઇન્ફોર્મેશન અત્યારે જીગાસ પોર્ટલ પર અવેલેબલ નથી હવે એના પછીની આપણે વાત કરીએ તો સાતમા નંબરનો પ્રશ્ન છે કે સેકન્ડ રાઉન્ડમાં એડમિશન કઈ રીતે મળશે સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મેળવવા માટે ફોર્મ ફરીથી ભરવું પડશે અને શું જે ત્રણસો રૂપિયા તમે ફી ભરી હતી એ ફરીથી ભરવી પડશે તો એનો જવાબ છે કે સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મેળવવા માટે તમારે કોઈપણ પ્રકારનું જે ફોર્મ છે એ ફરીથી ભરવાની જરૂર નથી સેકન્ડ રાઉન્ડની અંદર તમારે ત્રણસો રૂપિયા જે ફી છે એ પણ ફરીથી ભરવાની જરૂર નથી જેવું તમને સેકન્ડ રાઉન્ડ એકની અંદર પ્રવેશ મળતું નથી અથવા તો તમને જે કોલેજ દ્વારા ઓફર આપવામાં આવી છે એ કોલેજમાં તમે જતા નથી તો તમારું ડાયરેક્ટ જે સેકન્ડ રાઉન્ડનું મેરીટ છે એની અંદર નામ આવી જશે એટલે કે જો સેકન્ડ રાઉન્ડની અંદર તમારે જવાનું હોય તો એના માટે તમારે કોઈપણ પ્રકારનું ફોર્મ ભરવાનું નથી કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી અને કોઈપણ પ્રકારની જે પ્રોસેસ છે એ કરવાની રહેતી નથી આઠમા નંબરનો પ્રશ્ન છે કે બીજી કોલેજો કઈ રીતે પસંદ કરવી એટલે કે તમે ચારથી પાંચ કોલેજો પસંદ કરેલી હોય અને હવે તમારે થોડી વધારે કોલેજો પસંદ કરવી હોય તો એના માટેની તક છે એ પણ તમને રાઉન્ડ ત્રણ છે ત્યારે આપવામાં આવશે રાઉન્ડ બે છે એ ડાયરેક્ટ તમે જે કોલેજો સિલેક્ટ કરી લેતી એના પર જ થઈ જશે પરંતુ જ્યારે રાઉન્ડ ત્રણ બહાર પાડવામાં આવશે ત્યારે છે એ તમને બીજી કોલેજો પસંદ કરવાની જે તક છે એ આપવામાં આવશે એના પછીનો પ્રશ્ન છે કે પોસ્ટ ગ્રેજ્યુએશન મેરિટ લિસ્ટ ક્યારે આવશે તો મોસ્ટ ઓફ તમામ જે પોસ્ટ ગ્રેજ્યુએશનનું જે મેરિટ લિસ્ટ છે એ તમામ કોલેજો એમની વેબસાઇટ પર જાહેર કરી દીધું છે અને યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈ અને પણ તમે એને જોઈ શકો છો તો મોસ્ટ ઓફ તમામ કોર્સના પોસ્ટ ગ્રેજ્યુએશનના મેરિટ લિસ્ટ છે એ આવી ગયા છે ચિકાસના પોર્ટલ પર જઈ અને તમને જે ફાઇનલ એડમિશન ઓફર છે એ પણ આપી દેવામાં આવે છે તમે ત્યાં જઈ અને ચેક કરશો તો જે ફાઇનલ એડમિશન ઓફર છે એ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો એના પછીનો પ્રશ્ન છે કે બીએડ મેરિટ લિસ્ટ ક્યારે બહાર પાડવામાં આવશે તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છે એના દ્વારા બીએડનું મેરિટ લિસ્ટ છે એ બહાર પાડી દેવામાં આવ્યું છે અને મોસ્ટ ઓફ બીજી યુનિવર્સિટીઓના જે મેરિટ લિસ્ટ છે એ પચીસ તારીખ સુધીની અંદર બહાર પાડી દેવામાં આવશે તો જે વિદ્યાર્થીઓને બીએડની અંદર એડમિશન લેવાનું છે એમના મેરિટ લિસ્ટ છે એ મોડામાં મોડા પચીસ તારીખે આવી જશે અને આ વિદ્યાર્થીઓ છે એ છવ્વીસ તારીખથી ઓગણત્રીસ તારીખ દરમિયાન કોલેજમાં જઈ અને એડમિશન મેળવી શકે છે તો જે બીએડનું મે મેરિટ લિસ્ટ છે એ મોડામાં મોડું પચીસ તારીખ સાંજ સુધીમાં તમામ યુનિવર્સિટી અને કોલેજોનું છે એ જાહેર કરી દેવામાં આવશે એકવાર કોલેજ કન્ફર્મ કરાવ્યા બાદ તેને બદલી શકાય એટલે કે આ પ્રશ્ન એમ કહેવા માગે છે કે તમને રાઉન્ડ એકની અંદર કોઈ એક કોલેજ ઓફર કરવામાં આવી તમે ત્યાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ અને ફી સબમિટ કરાવી અને એડમિશન લઈ લીધું તો હવે તમારે એ કોલેજની અંદર નથી જવું તો તમે શું એને એ કોલેજ બદલી શકો છો તો આનો જવાબ છે હા અને ના બંને તો આની અંદર એવું છે કે જો તમે રાઉન્ડ એકની અંદર જે કોલેજ આવી એનો ઓફર લેટર ડાઉનલોડ કરી અને જરૂરી ડોક્યુમેન્ટ અને ફી સબમિટ કરાવી અને એડમિશન લઈ લીધું છે તો હવે તમે રાઉન્ડ બે અને ત્રણ માટે એલિજિબલ થઈ શકશો નહીં પરંતુ જો તમારે એ કોલેજની અંદર ના જવું હોય તો તમને તમારા ડોક્યુમેન્ટ અને ફી છે એ પાછી મળી શકે છે એના પછી જ્યારે કોઈ નવું રાઉન્ડ બહાર પાડવામાં આવે ત્યારે તમને એડમિશનની તક મળી શકે છે અથવા તો તમારે કોઈ ખાનગી યુનિવર્સિટીમાં જવું હોય તો તમે એ ત્યાં જઈ શકો છો તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ચીકા રિલેટેડ તમામ વિદ્યાર્થીઓ દ્વારા જે ખૂબ જ અગર તેના અગિયારથી બાર પ્રશ્નો વારંવાર પૂછવામાં આવતા હતા એના વિશે જવાબ મેળવ્યો છે હજુ પણ તમારા મનમાં જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો હું ચોક્કસ એનો જવાબ આપી દઈશ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ